मध्यकालीन युग अने गुजरातना स्थापत्यनी चर्चा करवानी छे। परीक्षामां कोई मोटो प्रश्न पूछातो नथी आनो, पण जोड़का छे, खाली जग्या छे, खरा खोटा छे અને એમસીક્યુમાં આ ભાગ છે વિભાગ છે એ મહત્વનો છે। તો અહીંયા જોઈએ આપણે કે મધ્યકાલીન સ્થાપત્ય મધ્યકાલીન યુગ તો મધ્યકાલીન સ્થાપત્યમાં રાજાઓએ તો અત્યાર સુધી આપણે વાત કરી કે રાજાઓ છે રાજા રજવાડો ઘણા બધા મંદિરો છે અને ઇમારતો છે કિલ્લાઓ છે એ બંધાવ્યા અને એનું બાંધકામ કર્યું। કેવી રીતે કર્યું? પથ્થરમાંથી કે શિલામાંથી એનું શરૂ થઈને બાંધકામ કર્યું, કોઈ પણ ચૂના ઈંટ કે રેતીના ઉપયોગ કર્યા વગર। અને રથ મંદિરો જોયા, ઘણા બધા મંદિરો વિશે આપણે ચર્ચા કરી। હવે એ સમયે જે મુસ્લિમ રાજાઓ છે, મુસ્લિમ નવાબો છે, તો મુસ્લિમો દ્વારા પણ કેટલાક કિલ્લાઓ છે, મસ્જિદો છે, આ બધાનું સર્જન કરવામાં આવ્યું, બાંધકામ કરવામાં આવ્યું। તો મધ્યકાલીન સમયમાં જે મુસ્લિમો છે, મધ્યયુગના જે મુસ્લિમો અને મસ્જિદો છે, મિનારા છે, શાહી મહેલો છે, પુલો છે, તળાવો અને ધર્મશાળાના સ્થાપત્યો છે એમને બંધાવ્યા। કુતુબુદ્દીન ઐબક એની વાત કરીએ, બહુ મોટું નામ છે, તેણે ઘણા બધા બાંધકામો કરાવ્યા, તો ખાસ કરીને કુતુબુદ્દીન ઐબક નામ આવે એટલે કુતુબ મિનાર યાદ આવવું જોઈએ કે કુતુબુદ્દીન ઐબક એ કુતુબ મિનાર અને કુવત ઉલ ઇસ્લામ આ બે મસ્જિદોની બાંધકામ કરાવ્યું। આ બે મસ્જિદો એનો ફાળો છે સ્થાપત્યમાં। તો કુતુબુદ્દીન ઐબક એને કુતુબ મિનાર અને કુવત ઉલ ઇસ્લામ નામની બે મસ્જિદો બનાવી અને એ ક્યાં છે? દિલ્હીમાં। તો દિલ્હીમાં બે મસ્જિદો, અજમેરમાં ખાસ, અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા, આ તમને એમસીક્યુમાં કે એક વાક્યમાં પૂછાઈ શકે છે કે ઢાઈ દિનકા ઝોપડે શું છે, અથવા તો કુતુબુદ્દીન ઐબકે કઈ મસ્જિદ અજમેરમાં કઈ મસ્જિદ આપેલી છે, તો એ છે ઢાઈ દિનકા ઝોપડા, એ મસ્જિદનું નામ છે અને એ આવેલી છે અજમેરમાં। તો અજમેરમાં છે ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ। હવે બંગાળ પ્રાંતની વાત લઈએ તો બંગાળ પ્રાંતમાં પાંડુરા સ્થળ છે એમાં અદીના મસ્જિદની સ્થાપના કરવામાં આવી। જલાલુદ્દીન મોહમ્મદ શાહનો જે મકબરો છે એ પણ ત્યાં જોવા મળે। તાતિયાપાડાની મસ્જિદનું નિર્માણ પણ બંગાળમાં કરવામાં આવ્યું। આગળ જોઈએ જૌનપુર, જૌનપુરના અટારા મસ્જિદ, આ બે યાદ રાખવાનું ખાસ કે જૌનપુરના અટારા, જૌનપુરના ખટારા એવું યાદ રાખવાનું કે જૌનપુર શબ્દ આવે એટલે તમને યાદ આવે કે જૌનપુરના ખટારા એટલે જૌનપુરમાં અટારા મસ્જિદ એનું બાંધકામ કરવામાં આવ્યું તુર્કી મુસલમાનો દ્વારા। જેના દિવાલો ઉપર ખાસ તો કમળ સહિત અનેક ભારતીય આકૃતિ છે એનું જે પોતાની કામ છે, નકશી કામ છે એ કરવામાં આવ્યું એટલે જૌનપુરમાં અટારા મસ્જિદ યાદ રાખવાની અને એમાં ભારતીય આકૃતિ અને કમળોનું જે કોતરણી કામ નકશી કામ છે એ કરવામાં આવ્યું। હવે માળવાની વાત કરીએ તો માળવામાં જે ખાસ કરીને સુંદરતાના રક્ષણ માટે માંડવીની ઇમારતો અને એની ગુંબજ છે, ગુંબજ અને બારીબાણા છે એ પણ નકશીદાર એનું બાંધકામ કરવામાં આવ્યું। હુસૈનગર શાહનો મકબરો એ પણ માળવામાં આવેલો છે, એ સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો ગણાય છે। અન્ય પ્રાંતો લઈ તો કાશ્મીરમાં ખાસ કરીને તો છે બિગર ગુલબર્ગાની ઇમારતો અને મોહમ્મદ દાવાની મદ્રેસા, મોહમ્મદ દાવાની મદ્રેસા આવે ત્યારે કાશ્મીર તમને યાદ આવવું જોઈએ। એ સિવાય બીજાપુરમાં ગોળ ગુંબજ અને વિજયનગરમાં હમ્પીનું વિઠ્ઠલ સ્વામી હજાર રામ મંદિર છે એ આ મુસ્લિમો દ્વારા એનું બાંધકામ કરવામાં આવ્યું। આગળ વાત કરીએ આપણે ગુજરાતની સ્થાપત્ય કલા, તો ગુજરાતમાં આપણે ગુજરાતમાં રહીએ છીએ અને એ ગુજરાતી તરીકે આપણે અનેક મંદિરો જોયા હશે, મંદિરો જોયા હશે, સાથે સાથે ઇમારતો જોઈ હશે અને એની સાથે કેટલાક શિલાલેખો છે કે બાંધકામો પણ આપણે જોયા હશે। તો ગુજરાતનું સ્થાપત્ય પણ આ સ્થાપત્ય અને શિલ્પ ક્ષેત્રે અદ્ભુત ને સરસ સુંદર મજાનો ઐતિહાસિક વારસો ધરાવે છે। તો ગુજરાતમાં વાત આવે એટલે સૌથી પહેલા મંદિરો યાદ આવે, તો મંદિરોમાં ખાસ તો આપણા અમદાવાદમાં ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર અને વેદ મંદિર આવેલું છે। એ સિવાય જો તમને જોરડામાં પૂછાઈ શકે છે કે મેં એ રીતે લખ્યું છે કે જગન્નાથ મંદિર જમાલપુરમાં, નળછોડરાયની મંદિર છે ડાકોરમાં આવેલું છે, સૂર્ય મંદિર આપણે વાત કરી હતી અગાઉના વિડીયોમાં મોઢેરાનું સૂર્ય મંદિર, તો સૂર્ય મંદિર છે મોઢેરા
માં હાટકેશ્વર મંદિર છે એ વડનગર માં મહાકાળી મંદિર છે પાવાગઢ માં આવેલું છે બ્રહ્માજી મંદિર એકમાત્ર બ્રહ્માજી નું મંદિર છે એ મંદિર છે એ ખેડ બ્રહ્મા ખાતે ખેડ બ્રહ્મા માં આવેલું છે કોળિયાર માતાજી નું મંદિર ભાવનગર માં ગરબો છે કોઈ તાતણિયા તળાથી તીડાવે કોળિયાર રમવા આવે એ તાતણિયા તળાનું જે ધરું ભાવનગર માં કોળિયાર માતાજી નું મંદિર આવેલું છે આશાપુરા માનું મઢ છે એ કચ્છમાં આવેલો છે તો આ તમને યાદ રાખવાનું છે ખાસ કરીને એ ભદ્રકાળી છે ગીતા મંદિર છે બધું અમદાવાદમાં જગન્નાથજી મંદિર છે એ જમાલપુરમાં રણછોડરાયજી નું મંદિર છે એ ડાકોરમાં સૂર્ય મંદિર મોઢેરામાં હાટકેશ્વર મંદિર છે એ વડનગરમાં મહાકાળી મંદિર પાવાગઢમાં બ્રહ્માજી નું મંદિર છે એ ખેડ બ્રહ્મામાં અને કોળિયાર માતાજી નું ભાવનગર આશાપુરા માનું જે મઢ છે એ કચ્છમાં આવેલો છે આના સિવાય જૈન તીર્થસ્થળોની વાત કરીએ તેની પણ ચર્ચા આપણે કરી રહ્યા ખાસ કરીને આબુમાં આબુમાં જૈન તીર્થસ્થળો આવે છે હઠીસિંહના દીરા કુંભારિયાજી શંખેશ્વર સિદ્ધગીરી સેન્દ્રુજી પાલીતાણામાં સેન્દ્રુજી પર્વત પર સેન્દ્રુજી ગીરી અને પાલીતાણામાં જૈન તીર્થસ્થળો છે એ આવેલા છે મસ્જિદોની વાત કરીએ તો અમદાવાદ યાદ આવે અમદાવાદમાં જામા મસ્જિદ ત્રણ દરવાજા પાછળ નજીક છે જામા મસ્જિદ યાદ આવે એ છે સુલતાન અહમદ શાહે બંધાવેલી છે અને એ ઈસવીસન 1424 માં બંધાવેલી છે એ પછી યાદ આવે તો સિદ્ધિ સૈયદની જાળી યાદ આવે સરખી દરોજો યાદ આવે સુલતાન મિનારા તો આ બધું છે એ અમદાવાદમાં આવેલું છે રાણી સિદ્ધિની મસ્જિદ છે એ મસ્જિદે નબીના તરીકે ઓળખાય છે આ પણ તમને આઈએમપી પ્રશ્ન છે એક વાક્ય કેમ છે તમે પૂછી શકે છે કે રાણી સિદ્ધિની મસ્જિદ છે એ બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એ છે નગીના મસ્જિદ અથવા તો મસ્જિદે નગીના હવે વાત કરીએ ગુજરાતની વાવ ગુજરાતની વાવ ની યાદ આવે એટલે વાવ તો ઘણી બધી ગુજરાતમાં આવેલી છે કોઈ પ્રખ્યાત છે અને કોઈ એવું એ વિસ્તાર પૂરતી સીમિત છે એમાં અડાલજની વાવ છે દાદા હરીની વાવ છે જે અમદાવાદમાં આવેલી છે બીજો એક ખાસ રાણકી વાવ યાદ આવે એટલે પાટણ યાદ આવવું જોઈએ કે રાણકી વાવ છે એ પાટણ અને લીલા ભાગો એટલે ડભોઈ તો આ ચાર વાવ છે અડાલજની વાવ છે દાદા હરીની વાવ છે અમદાવાદમાં રાણકી વાવ પાટણમાં અને જે હીરા ભાગોની વાવ છે ભાગોળ હીરા ભાગોળ શબ્દ આવે ભાગોળ ભ આવે એટલે ડભોઈ ડભોઈ ના પ્રાંતમાં આવેલી છે હવે આગળ જોઈએ તો એ પણ એના સિવાય પણ બીજા બધા બાંધકામો છે અને આ જે આ વાવ છે ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે પાટણ પાટણમાં આમ જોવા જઈએ તો જૂનાગઢ છે સાધુઓનું માવતર છે જૂનાગઢ કહેવામાં આવે છે એમનો પિયર સિદ્ધપુર કહેવામાં આવે છે પિતૃ પક્ષનો શ્રાદ્ધ કરવાનું હોય અથવા તેમના અસ્થિદર વિસર્જન માટે એ છે સિદ્ધપુર અને માતૃ પક્ષનું તમારે અસ્થિનું વિસર્જન કરવાનું હોય તો એ જગ્યા છે ચાંદોદ તો આ જગ્યાએ એમનો જે વિસર્જન છે અને એમનો અગ્નિ સંસ્કાર છે અસ્થિ વિસર્જન કરવામાં આવે છે એટલે શ્રાદ્ધ માટે સ્થળ જાણીતા છે અહીંયા વાત કરીએ તો કાંકરિયા તળાવ અમદાવાદમાં રુદ્ર મહાલય છે સિદ્ધપુરમાં રુદ્ર મહાલય યાદ આવેલા સિદ્ધપુર ખાસ યાદ આવવું જોઈએ સહસ્ત્રજી તળાવ પાટણ મુનસર તળાવ આ બે ખાસ યાદ રાખવાનું મુનસર અને મલાવ તળાવ મુનસર ચાર શબ્દો યાદ આવે એટલે વિરમગામ અને ત્રણ શબ્દો હોય સામે ત્રણ જ હોય એટલે ધોળકા એટલે મુનસર તળાવ વિરમગામ અને આ ત્રણ જ અક્ષરો છે અહીંયા પણ ત્રણ છે એ યાદ રાખવાનું એટલે મલાવ આવે ત્યાં ધોળકા એટલે મુનસર એટલે વિરમગામ અને મલા એટલે ધોળકા બરાબર આ બધે યાદ રાખવાનું તારા એ સિવાય વડનગરમાં વડનગરમાં ખાસ વડનગર યાદ આવે કીર્તિ તોરણ યાદ આવવું જોઈએ કે વડનગરમાં કીર્તિ તોરણ છે સામરસાની ચોરી છે અને તાનાજીની સમાધિ છે તાનાજીની બે બહેનો હતી અને એમની સમાધિ છે એ પણ ત્યાં આવેલી છે અહીંયા આપણા ચેપ્ટરનો અંત થાય છે અને આ ચેપ્ટર પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે તમારે સ્વાધ્યાયના પ્રશ્નો અને એના વ્યવસ્થિત જવાબો છે સાથે સાથે જોડકાની અને કેટલાક આઈએમપી પ્રશ્નો જે મેં બોર્ડ પર દર્શાવેલા એની પણ તૈયારી કરવાની છે અને એ તમારી નોટબુકમાં લખવાના છે થેન્ક યુ